દહેગામના મુખ્ય માર્ગોની આજુબાજુમાં બિનઅધિકૃત રીતે પતંગોનો સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા। પતંગ સ્ટોલ મુખ્ય માર્ગ પર હોવાથી ટ્રાફિક સમસ્યા પણ વધી ગઈ હતી। ટ્રાફિકની સમસ્યા વધતા નગરપાલિકાના કર્મચારીઓ, મામલતદાર કચેરીના કર્મચારીઓ, સિટી સર્વેના કર્મચારીઓ અને પોલીસ તંત્રના સહયોગથી દહેગામ શહેરના મુખ્ય માર્ગ ઉપર જે પતંગ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા તે દૂર કરી દેવા હતા, જેને લઈને પતંગ સ્ટોલના માલિકોમાં રોષ જોવા મળ્યો હતો। ઉત્તરાયણના તહેવારને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। લોકો હવે પતંગની ખરીદી કરવા નીકળી રહ્યા છે, ત્યારે દહેગામ ખાતે પણ પતંગનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। પરંતુ દહેગામ શહેરમાં બિનઅધિકૃત રીતે પતંગોના સ્ટોલ ઉભા કરી દેવામાં આવ્યા હતા। મુખ્ય માર્ગ ઉપર સ્ટોલ હોવાથી ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હતી, રસ્તાઓ બ્લોક થઈ જવા પામ્યા હતા। તેના અનુસંધાનમાં નગરપાલિકાના કર્મચારીઓ, મામલતદાર કચેરીના કર્મચારીઓ, સિટી સર્વેના કર્મચારીઓ અને પોલીસ તંત્રના સહયોગથી દહેગામ શહેરના મુખ્ય માર્ગ ઉપરના પતંગોના સ્ટોલને ખસેડવામાં આવ્યા હતા। તંત્રની કામગીરીને કારણે કેટલાક વેપારીઓ ભેગા થઈને આ દબાણો નથી પરંતુ ગરીબ પરિવારોની રોજી છે તેવું કહેતા જોવા મળ્યા હતા, અને નાના મોટા વેપારીઓ ભેગા થઈને પતંગોના જે ઉભા કર્યા હતા તે સ્ટોલ ઉપર તંત્ર તાટકતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। દહેગામ શહેરના અગ્રણી નેતાઓ અને ભાજપના હોદ્દેદારો પણ તેના બચાવ માટે અધિકારીઓની રૂબરૂ મુલાકાત લેવા માટે પણ દોડી ગયા હતા, અને ભાજપના આગેવાનો વેપારીઓ અને બે દિવસ ધંધો કરવાની છૂટ માટે માંગણી કરી રહ્યા હતા, તો બીજી બાજુ તંત્ર દબાણો દૂર કરવા માટે પોતાની કામગીરી ચાલુ કરી દીધી હતી, ત્યારે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો। કેટલાક વેપારીઓ રજૂઆત કરી કે અમે પતંગો માટે મૂડી રોકાણ કર્યું છે, ત્યારે અમને જાણ કરવામાં આવી ન હતી। અત્યારે ઓચિંતા અમારા પતંગોના સ્ટોલ દૂર કરવામાં આવી રહ્યા છે, તો અમારે શું કરવું તેવી રજૂઆતો કરતા જોવા મળ્યા હતા। સ્થાનિક મામલતદાર અને ચીફ ઓફિસરની રૂબરૂ મુલાકાત લેતા જાણવા મળ્યું હતું। બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ।